વાત આવે વેફરની, વેફરની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે બાલાજી વેફર. તમારા સુધી જે વેફર પહોંચે છે, તમારા સુધી જે અલગ અલગ બાલાજીની પ્રોડક્ટ પહોંચે છે તે કેવી રીતે બને છે અને જે એક એક મિનિટમાં જે લાખો પેકિંગ કેવી રીતે તૈયાર થાય છે તે આપણે જોવાનું છે અને મળવાનું છે ચંદુભાઈ વીરાણીને. આ બટાકા ટ્રકમાંથી ત્રણ ડગલા ચાલે અને આ કન્વેયરમાં આવે છે અને કન્વેયરમાંથી અહીંયા કચરો નીકળી જાય છે. આ કચરો બધો નીકળી જાય છે અને પછી સીધા ઉપર સાઇલોમાં જાય છે. 30 ટનના 60 સાઇલો છે. આ 30 ટનના 60 સાઇલો છે. આ સાઇલોમાંથી જો આ બટાકા આવે છે, જો અહીંથી જોઈ શકો, જો આ બટાકા આવે અને આ બટાકા પ્રોસેસમાં જાય છે. આવો આ પીલિંગ થઈ જાય છે, પીલિંગ થાય છે. જો આ બટાકા પીલિંગ થઈ જાય છે, જો પીલિંગ થઈ ગયા પછી આવો આ સ્લાઇસ થાય છે. આ જો બટાકાની 1/7 સ્લાઇસ થઈ ગઈ. આ બટાકા પીલિંગ થયા પછી ધોવાઈને અહીંયા સ્લાઇસ થાય છે અને અહીંયા વોશિંગ થાય છે. આ નાના પીસીસ નીકળી જાય છે, ટુકડા નીકળી જાય છે. આ નાના ટુકડા એથી નીકળી જાય છે. જો આ ફ્રાઈંગ થાય છે, ફ્રાઈંગ થાય છે. આ ઓટોમેટિક સોટેક્સ દ્વારા જોઈએ અંદરથી જોવાય. સોટેક્સ દ્વારા અમુક જે કલર નો જો તો એ આઉટ થઈ જાય છે. ત્યાંથી આગળ સીઝનિંગમાં જશે. આ સીઝનિંગ લાગી જાય છે. આમાં આ કલાકમાં ઓમાં 10 ટન બટાકા પ્રોસેસ થાય છે. આમાં 6 ટન થાય છે. ઓમાં 2500 કિલો વેફર થાય છે. આમાં 1500 કિલો વેફર થયા. આ અહીં સુધી લગભગ 15 મિનિટ થાય છે અને અહીંથી છેલ્લા પેકિંગ સુધીની બીજી 10 મિનિટ થાય છે. હા, પહેલાં પેકિંગ મશીનમાં 21 મિનિટમાં પેક થઈ જાય અને છેલ્લા પેકિંગ સુધીમાં 25 મિનિટ થાય. અહીંયા પેક થાય છે કાર્ટૂન, વહાં પેક થાય છે. આ સીધા ઓટોમેટિક વહી જશે ઉપર. તો ઓલા ઉપર વહી જશે. અત્યારે અહીંયા પેલેટ ભરાય છે, એને બદલે આ ઓટોમેટિક ઉપર વહી જશે. અત્યાર સુધી તમે બાલાજી વેફર તો ખાધી છે, પરંતુ કેવી રીતે બને છે તે દ્રશ્યો આપણે જો જોવા હોય તો આ રીતે જે વેફર છે તે બની રહી છે. એક સાથે એક બે કે નહીં પરંતુ લાખો પેકેટ મિનિટોમાં અહીં તૈયાર થઈ રહ્યા છે. જે અલગ અલગ ફ્લેવરની જે ટેસ્ટ હોય છે તે અહીંથી જે પહેલાં બટેટા છે તે ધોવાતા હોય છે. સાફ સંપૂર્ણ સફાઈ બાદ જે વેસ્ટેજ છે તે નીકળી જતું હોય છે. બાદમાં જે સફાઈ બાદ જે વેફર અલગ અલગ પડતી હોય છે તેમાંથી ફરી એને જે ઓઇલમાં છે ત્યારબાદ તળાઈને જે વેફર હોય છે તે અહીં આવતી હોય છે અને ત્યારબાદ અલગ અલગ જે ફ્લેવર હોય છે તે એમાં એડ થતી હોય છે. અત્યારે જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે
એક સાથે મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે તે મોટા ભાગના કર્મચારીઓ છે તે પેકિંગમાં હોય છે, બાકી જે સંપૂર્ણ મશીનરી દ્વારા જે કામ છે તે થતું હોય છે. જે આમાં તમે જોઈ રહ્યા છો તે અલગ અલગ ફ્લેવર છે. જે પેલી છે જે ટમેટો ફ્લેવર છે અને જે સાદી જે તમે ખાતા હોય છે મોળી વેફર, તે આ મોળી વેફર છે તે અહીં તૈયાર આવી રીતે થઈ રહી છે. અહીંથી જે વેફર છે તે બાદમાં આ કામગીરી પત્યા બાદ જે પેકિંગ છે તે પેકિંગ થતા હોય છે અને પેકિંગ બાદ ગોડાઉન સુધી માલ પહોંચતો હોય છે, ત્યારબાદ આપ જે વેફર ખાવ છો તે દુકાન સુધી પહોંચતી હોય છે. અત્યાર સુધી તમે ચટાકા બટાકા તો ખાધા હશે, પરંતુ તે કેવી રીતે બને છે મારી પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે તમારા સુધી જે ચટાકા બટાકા બાલાજી કંપનીના પહોંચતા હોય છે અલગ અલગ ફ્લેવર્સના જે છે તે અહીં તૈયાર થઈ રહ્યા છે. સૌથી પહેલાં એનું જે કાચું મટીરિયલ હોય છે તેમાંથી તૈયાર થાય છે, બાદમાં સમગ્ર પ્રોસેસ બાદ એક જે એનો જે હીટિંગ આપવામાં આવતી હોય છે, ત્યારબાદ અહીંથી જે આગળ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે અહીંથી આગળ અલગ અલગ ફ્લેવર એમાં એડ થશે અને બાદમાં એમનું પણ જેવી રીતે વેફરનું પેકિંગ થાય છે, જેવી રીતે ફરારી જીવડો અને અલગ અલગ જે પ્રોડક્ટ છે તેનું પેકિંગ થતું છે, તેવી રીતે આ જે ચટાકા પટાકા છે તેનું પેકિંગ થતું હોય છે અને બાદમાં તમારા સુધી પહોંચતા હોય છે. આપ આમાં જોઈ રહ્યા છો મિનિટોમાં બે પાંચ નહીં પરંતુ લાખો પેકિંગ છે તે ચટાકા પટાકાના અહીં તૈયાર થતા હોય છે. જેમ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આગળથી જે રીતે પ્રોસેસ થાય છે, તમામ એનું મટીરિયલ હોય છે તેમાં મિક્સ થતું હોય છે, બાદમાં હવે જે અહીં છે તે સોલ્ટિંગ થાય છે અને બાદમાં અહીંથી જે તેલ છે તે ઓઇલમાં જતા હોય છે, જે દ્રશ્યો આપ જોઈ શકીએ. આ જે મશીનરી છે તમામ મશીનરી મોટા ભાગનું બધું છે તે આધુનિક મશીનરી, જે મોટી મશીનરી આઉટ કન્ટ્રીમાંથી અહીં જે લાવવામાં આવી છે તેમાં જ આ બધું જે પ્રોસેસિંગ યુનિટ છે તેમાંથી આ બધું તૈયાર થતું હોય છે. બાદમાં અહીંથી જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતે ઓઇલ છે તેમાં જતી હોય છે, ચટાકા પટાકા અલગ અલગ જે છે અહીંથી જતા હોય છે, તેમાં જે આપ એક સાથે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે અહીં ઓઇલ છે અને સંપૂર્ણ એકદમ ચોખ્ખાઈ સાથે ઓઇલમાં જતા હોય છે, ત્યારે અહીં બાદ તે તળાઈને બાદમાં આગળના યુનિટમાં જતા હોય છે. એક બાદ એક જ્યારથી શરૂઆત થાય છે પ્રોસેસિંગની તમામ મશીનરીમાં થતી હોય છે, એક બાદ એક મશીનરીમાં બીજા મશીનરીમાં અને બાદમાં જે ઓઇલ છે તેમાં પહોંચતું હોય છે, એથી આગળ હવે અહીંથી જે છે તળાઈને ત્યારે અલગ અલગ ફ્લેવર તેમાં એડ થતી હોય છે, બાદમાં પેકિંગ થતું હોય છે ને ત્યારબાદ જે બોક્સ તૈયાર થતા હોય છે, ત્યારબાદ જે અલગ અલગ ગોડાઉન હોય છે ડીલર સુધી અને બાદમાં દુકાન અને આપના સુધી પહોંચતા હોય છે. આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યમાં મોટી સંખ્યામાં અહીં પેકિંગો તૈયાર થશે. હવે અહીંથી સંપૂર્ણ પ્રક્રિયા પત્યા બાદ જે મટીરિયલ છે તે હવે પેકિંગ બાદ હશે, ત્યાં પેકિંગના દ્રશ્યો આપણે જોઈએ. જેનાથી તમારા સ્વાદનો ચટકો છે તે સૌથી વધુ તમે બ્રેકફાસ્ટમાં કે ક્યારેય પણ નાસ્તામાં લેતા હોય છે, જે ચટાકા પટાકા હાલ અહીં તૈયાર થઈ ગયા છે અને બાદમાં ફ્લેવર પણ એડ થઈ ગઈ છે. હવે આગળ જશે ભાઈ કેવી રીતે હવે આજે ફ્લેવર છે તે એડ થઈ ગઈ છે, હવે આગળ શું પ્રોસેસ છે? આગળ આમાં ફ્લેવર એડ થઈ ગયા પછી પેકિંગ થઈ જાય, પેકિંગ થઈ ગયા પછી એનું સ્ટોરેજ કરવામાં આવે, સ્ટોરેજ કર્યા પછી જે રીતે ઓર્ડર આવે એ પ્રમાણે એનું ડિસ્પેચ કરવામાં આવે. આજે અત્યારે હાલ બોક્સમાં તૈયાર થાય છે, બોક્સમાં તૈયાર થયા બાદ અહીંથી જે પ્રોસેસ હોય છે ક્યાં જતી હોય છે? અહીંથી પ્રોસેસમાં ડાયરેક્ટ ઓટોમેટિક સિસ્ટમમાં સ્ટોરેજ કરવામાં આવે, સ્ટોરેજમાંથી ઓર્ડર આવે, ઓર્ડર પ્રમાણે જેનું સીધું ડિસ્પેચ કરવામાં આવે. જે મોટાભાગની કામગીરી છે તે મોટાભાગની પેકિંગની પ્રક્રિયા છે, કોઈ પણ પ્રક્રિયા મોટાભાગે મશીનરીમાં થાય છે કે કેવી રીતે છે? બધી ઓટોમેટિક મશીનરીમાં થાય છે પેકિંગ, અમુક મશીનરી પ્રમાણે મેન્યુઅલ કામ કરવામાં આવે છે, બાકી તમામ પ્રોસેસ ઓટોમેટિક મશીનરીમાં થાય છે. ટૂંકમાં અલગ અલગ જે ફ્લેવર એડ થઈ જાય છે બાદમાં ગોડાઉન અને બોક્સમાં અને ત્યારબાદ ગોડાઉનમાં લોકો સુધી પહોંચતા હોય છે. જે શરૂઆતમાં જે કેવી રીતે જે ચટાકા બટાકા તૈયાર થાય છે તે લોટ અલગ અલગ હોય છે, એ મટીરિયલ કેવી રીતે તૈયાર થતું હોય છે? મટીરિયલમાં અલગ અલગ એજો આપેલા છે, એમાં એકમાં રાઈસ ફ્લોર, એકમાં આપણે બેસન અને કોર્ન ફ્લોર, ત્રણેયનું અલગ અલગ એજોમાં નાખવામાં આવે, પછી એનું મિક્સર થાય, મિક્સર થઈ ગયા પછી એને શેકવામાં આવે, શેકાઈ ગયા પછી એ તૈયાર થાય, એમાં આપણે ડાયરેક્ટ એને ફાયરમાં તળવામાં આવે છે, તળાઈ ગયા પછી એમાં ફ્લેવર એડ કરવામાં આવે, અલગ અલગ ફ્લેવર એડ કર્યા પછી એમાં પેકિંગ થતું હોય છે, પેકિંગ થઈ ગયા પછી એનું સ્ટોરેજ કરવામાં આવે છે, પછી ફ્લેવર પ્રમાણે ઓર્ડર આવે એ પ્રમાણે એનું ડિસ્પેચ કરવામાં આવે છે. ટૂંકમાં ભાઈએ જે રીતે વાત કરી, કદાચ આપણે જે ચટાકા પટાકા ખાતા હોય છે, વેફર ખાતા હોય છે, તો કદાચ
ખાવામાં તો બે મિનિટ લાગતી હોય છે, પરંતુ જે પ્રોસેસ છે તેની પાછળ અનેક લોકોની મહેનત હોય છે, અનેક લોકો તેમાં સંકળાયેલા હોય છે, અને ત્યારબાદ આપના સુધી જે વેફર કે કોઈ પણ બાલાજીની પ્રોડક્ટ આપના સુધી પહોંચતી હોય છે. તમામ પ્રક્રિયા પત્યા બાદ અંતમાં જે છે તે પેકિંગ થતું હોય છે તે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. તમામ પ્રક્રિયા છે તે આધુનિક મશીનરી દ્વારા થઈ રહી છે. એક એક પેકિંગ જે અલગ અલગ હોય છે તેની અલગ અલગ ફ્લેવરના જે પેકિંગ છે તેનું જે માથેનું જે પ્લાસ્ટિક હોય છે તેના ઉપર મિક્સ થતું હોય છે અને બાદમાં જે છે તે બોક્સમાં તૈયાર થતું હોય છે, અંતમાં જે ગોડાઉન તરફ પહોંચતું હોય છે. મોટાભાગની પ્રોસેસ છે તે તમામ મશીનરી દ્વારા થાય છે. આપણે ત્યાં એક નાનું પેકિંગ કરવું હોય તો પણ ઘણો સમય લાગતો હોય છે, પરંતુ અહીં જે મશીનરીના કારણે જે મોટાભાગની મશીનરી છે બહારથી આવે છે ને, તે મશીનના કારણે મિનિટોમાં હજારો પેકિંગ છે તે અહીં તૈયાર થતા હોય છે. ચંદુભાઈ, તો જે તમે જે રીતે વાત કરી એવી રીતે એક સામાન્ય કુટુંબમાંથી આવું, કદાચ આજના યુવાનોના સપના પણ બહુ ટૂંકા થતા જાય છે. આમ સપના ઊંચા, પરંતુ મહેનતથી ટૂંકા થતા જાય છે. તો એક સામાન્ય વ્યક્તિ આજે આટલું મોટું, જાહો જલાલી આટલું મોટું, ભગવાનની કૃપા એવું કહી શકાય મહેનતના કારણે, તો કેવું લાગે છે એ જે દિવસો આપે જે વાત કરી, સામાન્ય સ્કૂટર પર જવું અને આજે એક લક્ઝરી કારમાં ફરો છે જે આપણી મહેનતના કારણે, આ બંને વચ્ચેનો ગેપ આમ ઘણો મોટો છે, પણ તમારા માટે કેટલો મોટો? નહીં, મારા માટે બિલકુલ કોઈ ફરક નથી. મને એવું બિલકુલ નથી થતું. આજે હું મારા જે ગામડાના મિત્રો છે એ દિવ્ય ભાસ્કરે જ એકવાર લીધેલું છે, એ કદાચ હજી નીકળશે. અમદાવાદના એક ભાઈ મને કે તમારે ગામડાના મિત્રો ખરા? મેં કીધું હા, ફોટા મળશે, મેં ટ્રાય કરું. એને ફોટા મળ્યા. પછી મને કે રાજકોટ તમે સિનેમાની અંદર નોકરી કરતા હતા એમ, એ બધા? મેં કીધું હા, એ મિત્રો પણ છે અને આજના મિત્રો. મેં કીધું બધા છે, તો બધાના ફોટા મોકલા. હવે જો હું મોટો થઈ જાઉં, હું ચેન્જ થઈ જાઉં, હું ગામડાનો નથી સિટીનો થઈ ગયો, મારે એ મિત્રોને શું કામના? છોડી દઉં. પછી અહીંથી બહુ હાઈફાઈ થઈ ગયો, મારી સાથે જે નોકરી કરતા હતા એ મિત્રોને શું કરું? તો હું કોઈ દી નાનો નહોતો, હું કોઈ દી મોટો નથી. આપણે એક ઇન્સાનથી, ઇન્સાનિયતથી મોટું થવાનું છે, તો એ છોડવાથી મોટું નથી થવાતું, જોડવાથી મોટું થઈશ. લોકોને સાથે લોકોને જોડો. તો હું છોડી દઉં, અને હું ક્યારે છોડી દઉં કે આજે હું કંઈક આમ બની ગયો છું. હવે ભાઈ, અમુક લોકો જે બની ગયા છે, પૈસા જે મગજમાં ચડી ગયા છે, એ દુઃખી છે, એને દેશ છોડીને જવું પડ્યું છે, એને મગજમાં પૈસા ચડી ગયા, તો પૈસાનો ગવણ છે ને એ દુઃખી કરી દે છે. તો હું મારે બદલવું હોય કે ના બદલવું હોય, આપણા મનથી નથી થતું. એ આપણા બાપદાદાના કર્મના ફળ, એના કર્મના ડીએનએ, એને ડીએનએ મારામાં આવ્યા હોય, એટલે હું ચેન્જ નથી થતો. મારી માનસિકતા એવી કોઈ નથી. મેં તમને કહી દઉં કે કોઈ દિવસ મર્સિડીસની ગાડી બતાવવા મેં ચક્કર નથી મારી. એટલે ગાડી ગઈ જે મારે ગમે એવી ગાડી જોઈ, અને મર્સિડીસ ગાડી છે એને ચક્કર શું મારવાની, સારી જ હોય. એટલે મારું જીવન એવું છે કે જે પણ સ્થિતિ છે એમાં જીવતા શીખો, જે પણ આપણે પરિસ્થિતિ છે એને સ્વીકારતા શીખો, એને સુખ કહેવાય. સુખ કોઈ તમને ફેસિલિટી આવે એને સુખ નથી ગણાતું. હું તમને એક શોર્ટકટમાં કહી દઉં ને કે અમારા નીચેના નીચે વર્કરો છે ને, એને એક પણ માણસને કોરોના નથી થયો, તો સુખી એ કહેવાય. શરીરથી સુખ, જાતે ન રહ્યા તે સુખ, એવું આપણે પહેલાં કહેતા, તો એ આ જોવા માંડ્યું. તો સુખ દુઃખની ડેફિનેશન આપણે ખોટી કરી બેસીએ છીએ, અને વધારે સુખી ના થવામાં ક્યારેક વધારે દુઃખી થઈ જાય છે. તો આપણા જે પણ સ્થિતિ છે એ સ્થિતિને સ્વીકારી ને ચાલવાનું. એવું તમે પણ મારી સાથે વાત કરતા આવો તો લાગ્યું ક્યારે એવું કે તમે મને એપોઇન્ટમેન્ટ લીધી હોય ને મેં એમ કીધું કે નહીં આજે કાલે બે દી પછી ફોન કરો, સીધી મેં હા પાડી હતી. તો એનો મતલબ એ કે આપણે જે પણ સ્થિતિ છે એમાં રહેવું એ આપણી કુદરતે આપેલી માનસિકતા છે, એ કોઈ આપણા પોતે નથી બનાવી શકતા. તો મારી સ્થિતિ એ પહેલાં એવી હતી, અમારા ગામડે પણ જાઓ તો કોઈ દી એમ ના કહે કે તો આમ ભાઈ સાહેબ ગરીબ હતા ને આવું, એવું ક્યારેય આપણે કોઈ એને કીધું નથી, ભાઈ સાહેબ મને તું હેલ્પ કર. એટલે તો હું કહું છું કે ઇન્સાન કોઈ દી ગરીબ નથી હોતો, ઇન્સાન કોઈ દી નાનો નથી, ઇન્સાન કોઈ દી મોટો નથી. તો એ રીતે તમે સ્ટેબલથી રહ્યો,
નાના પણ ના બનો, મોટા પણ ના બનો. હા, મોટા બનવા હોય તો ઇન્સાનમાં, ઇન્સાનિયતમાં બનો. કારણ કે આપણે 84 લાખ જીવોમાંથી એક જીવ ઇન્સાન છે. એનાથી કોઈ સારો જીવ નથી, એનાથી કોઈ સુખી જીવ નથી. તો વધુ ઇન્સાન બનો. તો હતા ચંદુભાઈ વિરાણી, કે જેણે એક સમયે પોતાની રોજીરોટી માટે એક ગામ છોડેલું અને આજે શહેરમાં આવ્યા છે અને આજે લાખો લોકોને રોજગારી આપી રહ્યા છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત છે, આજે આટલા મોટા સ્ટેજ પર પહોંચવા છતાં જે જમીન સાથે જોડાયેલા છે, આજે પણ એમને જે રીતે વાત કરી, એક કર્મચારી સાથે હોય કે પોતાના જૂના મિત્રો હોય, હજુ પણ જે પોતે જે વાસ્તવિકતામાં ભૂતકાળમાં જીવતા એ જ વાસ્તવિકતામાં હજુ પણ જીવે છે. હજુ પણ આપણે ચંદુભાઈ વિરાણી સાથે વાત કરવાની છે આવતા એપિસોડમાં. વાત ગુજરાતી પર.